જમણવાર એટલે થાળી અને આજે ગુજરાતી થાળી જોશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, ભાદરવા મહિનામાં જ્યારે શ્રાદ્ધના દિવસો આવે એટલે દરેકના ઘરમાં નાનું મોટું જમણવાર થતું હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ જમણવાર માટે ખૂબ જ ઇઝીલી બનાવી શકાય એવી એક કમ્પ્લીટ ગુજરાતી થાળી. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારી ચેનલના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો વિડીયો પસંદ પડે તો તેને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકિ કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહુત હી ખૂબસૂરત હૈ. અને હા, આ તો હતું મારા મનમાં આવેલું મેનુ. તમે જમણવાર માટે કયું મેનુ પ્રિપેર કરવાના છો તે પણ મને કમેન્ટ જરૂરથી કરજો. થાળી બનાવવાની શરૂઆત આપણે સ્વીટથી કરશું, જેમાં આજે આપણે બનાવશું કેસર બાસુંદી. જેના માટે આપણે આ રીતની કોઈ નોનસ્ટિક પેન અથવા તો જાડા તળિયાવાળું વાસણ લઈ લેશું અને તેમાં થોડું પાણી એડ કરી દેશું, જેથી કરીને આપણે બાસુંદી બનાવીએ તો દૂધ છે નીચે ચોટી ના જાય. અને ત્યારબાદ તેમાં 1 લિટર ફૂલ ફેટ દૂધ એડ કરી દેશું. અને હવે આ દૂધમાં ગેસની હાઈ ફ્લેમ ઉપર આ રીતે હલાવતા જઈને આપણે એક બોઇલ લઈ લેશું. દૂધમાં સરસ બોઇલ આવી ગયો છે તો હવે ગેસની ફ્લેમને આપણે લો કરી દેશું અને ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન બદામના ટુકડા, 2 ટેબલસ્પૂન કાજુના ટુકડા, 2 ટેબલસ્પૂન પિસ્તાના ટુકડા, 1 ટીસ્પૂન ચારોળી અને 1/4 ટીસ્પૂન કેસર, કે જેને મેં 1 ટેબલસ્પૂન પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખ્યું હતું, તેને દૂધમાં એડ કરી દેશું. અને આ બધું આપણે એક વખત સરસ રીતે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ એક મિક્સિંગ બાઉલમાં આપણે 3/4 કપ એટલે કે 1/4 કપ મિલ્ક પાવડર લઈ લેશું અને તેમાં થોડું પાણી અથવા તો દૂધ એડ કરી અને તેની એક સ્મૂથ પેસ્ટ બનાવી લેશું. અને આ પેસ્ટને આપણે આટલી પોરિંગ કન્સિસ્ટન્સીની બનાવશું, જેથી કરીને તેને ઇઝીલી દૂધમાં એડ કરી શકાય. અને હવે આ પ્રિપેર કરેલી મિલ્ક પાવડરની પેસ્ટને આપણે થોડી થોડી દૂધમાં એડ કરતા જશું અને તેને હલાવતા જશું, જેથી કરીને તેમાં લમ્પ્સ ના બને. અને હવે આ દૂધને આપણે ગેસની લો ફ્લેમ ઉપર, જ્યાં સુધી આ દૂધની ક્વોન્ટિટી છે ઓલમોસ્ટ અડધી નથી થઈ જતી, ત્યાં સુધી આપણે તેને બોઇલ કરી લેશું. અને આ રીતે આપણે તેને હલાવતા રહેશું જેથી કરીને દૂધ નીચે બેસી ના જાય. અને મિલ્ક પાવડરને બાસુંદીમાં એડ કરવાથી બાસુંદી છે એ ફટાફટથી બની જાય છે, કેમ કે બાસુંદી છે એ ફટાફટથી થીક થઈ જશે. જો તમારી પાસે મિલ્ક પાવડર અવેલેબલ ના હોય તો તેના વગર પણ તમે બાસુંદીને બનાવી શકો છો. તો દૂધને થોડું થીક થતાં વધારે ટાઈમ લાગશે એટલે તમારે તેને વધુ વખત બોઇલ કરવાનું રહેશે. અને દૂધને બોઇલ કરતી વખતે આ જે સાઈડ પર મલાઈ લાગી છે તેને આપણે સ્ક્રબ કરીને દૂધમાં એડ કરી દેશું, જેથી કરીને બાસુંદીનું સરસ ક્રીમી ટેક્સચર આવે. અને આમ પણ બાસુંદી છે તેમાં રબડી જેવી લચ્છેદાર મલાઈ નથી હોતી, એટલે આ વાતનું આપણે ધ્યાન રાખશું કે આ જે મલાઈ જે સાઈડ પર લાગી છે તેને આપણે દૂધમાં એડ કરી દેશું, જેથી કરીને બાસુંદીનું એકદમ સરસ સ્મૂથ ટેક્સચર આવે. અરાઉન્ડ 10-12 મિનિટ ગેસની લો ફ્લેમ ઉપર બોઇલ કર્યા બાદ આપ જોઈ શકો છો દૂધ છે ઓલમોસ્ટ અડધું થઈ ગયું છે. અને જો તમે મિલ્ક પાવડર એડ નહીં કર્યો હોય તો દૂધને આટલી ક્વોન્ટિટીમાં આવતા તમારે 20-25 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો હવે આપણે તેમાં 1/2 કપ ખાંડ એડ કરી દેશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી લઈ શકો છો. પણ એક વાતનું ધ્યાન રાખશું કે આપણે મિલ્ક પાવડર એડ કરેલો છે તે પણ થોડો સ્વીટ હોય છે. અને ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દેશું. અને ફરી આ રીતે હલાવતા જઈને આ દૂધને આપણે ગેસની લો ફ્લેમ ઉપર જ 2-3 મિનિટ માટે બોઇલ કરી લેશું, જેથી કરીને ખાંડ છે દૂધમાં સરસ મેલ્ટ થઈ જાય. 3 મિનિટ ફરી દૂધને બોઇલ કર્યા બાદ આ બાસુંદી છે એ તૈયાર છે. અને આ બાસુંદી ઠંડી થશે એટલે હજુ થોડી વધારે થીક થશે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને હવે આ કેસર બાસુંદીને આપણે રૂમ ટેમ્પરેચર પર પહેલાં ઠંડી થવા દેશું. અને જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર ઠંડી નથી થઈ જતી ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા રહેશું, જેથી કરીને તેના ઉપર જાડી મલાઈનું લેયર ના બની જાય. બાસુંદી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ ગયા બાદ મેં તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે. અને હવે આ બાઉલને ફૂડ પ્લાસ્ટિકથી અથવા તો કોઈ પણ ડીશથી કવર કરી દેશું અને ત્યારબાદ તેને 2 કલાક માટે રેફ્રિજરેટ કરી લેશું, કેમ કે બાસુંદી તો ઠંડી ઠંડી ખાવાની જ મજા આવે છે.
બે કલાક રેફ્રિજરેટ કર્યા બાદ આપ જોઈ શકો છો બાસુંદી છે એ ખાસી થીક થઈ ગઈ છે અને આ બાસુંદીને તમે 3-4 દિવસ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો અને હવે આપણે બટેટાનું રસાવાળું શાક બનાવી લઈએ જેના માટે એક કડાઈમાં આપણે 4-5 ટેબલસ્પૂન તેલ લઈ લેશું અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ 1/2 ટીસ્પૂન જીરું અને 8-10 મેથીના દાણા એડ કરી દેશું અને રાઈ થોડી ફૂટવા લાગે એટલે આપણે તેમાં પિંચ ઓફ હિંગ એડ કરી દેશું એક તજનો ટુકડો 3 લવિંગ 1 તમાલપત્ર 1 સૂકું લાલ મરચું 8-10 મીઠા લીમડાના પાન અને 1 નંગ મીડિયમ સાઇઝના ટમેટાને બારીક સમારીને એડ કરી દેશું અને ત્યારબાદ ગેસની લો ફ્લેમ ઉપર 1 મિનિટ માટે આપણે તેને શેકી લેશું ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું અને હવે આપણે બધા મસાલા એડ કરી દઈએ જેમાં સૌથી પહેલાં આપણે 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દેશું જે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું લઈ શકો છો 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેશું જેનાથી શાકનો કલર છે સરસ આવે છે અને 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દેશું અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી અને ફરી 1 મિનિટ માટે શેકી લેશું જેથી મસાલા છે સરસ કૂક થઈ જાય અને ત્યારબાદ આપણે તેમાં 4 નંગ મીડિયમ સાઇઝના બટેટા કે જેને મેં બાફી અને આટલા પીસીસમાં કટ કરી લીધા છે તેને એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું અને હવે આપણે તેમાં 1-1.5 કપ જેટલું પાણી એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ શાકને આપણે 5-6 મિનિટ માટે કૂક કરી લેશું જેથી કરીને બધા જ મસાલાનો જે ટેસ્ટ છે એ સરસ બટેટામાં આવી જાય અરાઉન્ડ 6-7 મિનિટ બાદ તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેમાં 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દેશું 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી દેશું અને 2 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું જાડું ખમણ એડ કરી દેશું અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દેશું અને ફરી આ શાકને ગેસની લો ફ્લેમ ઉપર ખાલી 1 મિનિટ માટે કૂક કરી લેશું અને ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું તો બટેટાનું રસાવાળું શાક તૈયાર છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને લાસ્ટમાં આપણે તેમાં બારીક સમારેલી કોથમીર એડ કરી દેશું અને હવે આપણે મગની છૂટી દાળ બનાવી લઈએ જેના માટે એક ફ્રાયપેનમાં આપણે 4-5 ટેબલસ્પૂન તેલ લઈ લેશું અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ અને 1/2 ટીસ્પૂન જીરું એડ કરી દેશું અને રાઈ થોડી ફૂટવા લાગે એટલે આપણે તેમાં પિંચ ઓફ હિંગ એડ કરી દેશું 1 તજનો ટુકડો 3 લવિંગ 5 આખા મરી 1 તમાલપત્ર 1 સૂકું લાલ મરચું અને 7-8 મીઠા લીમડાના પાન એડ કરી દેશું ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે લો કરી દેશું અને તેમાં 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું ત્યારબાદ આપણે તેમાં 1/4 કપ મગની દાળ કે જેને મેં 3-4 વખત પાણીથી સાફ કરી અને 1 કલાક માટે પલાળી રાખી હતી અને ત્યારબાદ તેમાંથી વધારાનું પાણી છે નીકાળી દીધું છે તેને આપણે આ પેનમાં એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દેશું જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેશું અને લાસ્ટમાં 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દેશું અને આ બધું સરસ રીતે મિક્સ કરી અને 1 મિનિટ માટે આ દાળને આપણે શેકી લેશું અને ત્યારબાદ આપણે તેમાં 1 કપ પાણી એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ગેસની લો ફ્લેમ ઉપર
8 થી 10 મિનિટ માટે આપણે આ દાળને કૂક કરી લેશું અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેશું જેથી કરીને દાળ છે નીચે બેસી ના જાય। दस मिनिट बाद आप चेक कर लीए दाल छे सरस चढ़ी गई है बधु पानी पण एब्सॉर्ब थई गयु छे। तो हवे गैस नी फ्लेम ने आपणे बंद कर देशु अने लास्ट में आपणे तेमां बारीक समारेली कोथमीर एड कर देशु। तो तैयार छे मगनी छूटी दाळ अने हवे आपणे दाळ भात बनावी लईए जेना माटे मैं अहींया एक कप बासमती चोखा लीधा छे अने तेने 3 થી 4 વખત સરસ રીતે પાણીથી ધોઈ લીધા છે। અને જનરલી જ્યારે જમણવાર હોય ત્યારે આપણે ભાતને છૂટો બનાવતા હોઈએ છીએ એટલે આજે આપણે આ ભાતને પ્રેશર કુકરમાં નહીં બનાવીએ પણ ઓસાવીને બનાવશું। એટલે આપણે એક મોટા તપેલામાં 4 કપ જેટલું પાણી લઈ લેશું અને ગેસની હાઈ ફ્લેમ ઉપર આ પાણીને સરસ રીતે બોઈલ કરી લેશું અને પાણી સરસ બોઈલ થઈ જાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન ઘી એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું। अने घी ने एड करवाथी भातनो जे दाणो छे ए एकबीजा साथे चोटी नथी जतो सरस छूटो बने छे अने त्यारबाद तेमां आ एक कप चोखा एड कर देशुं अने एक वखत तेने हलावी लेशुं अने त्यारबाद गेसनी मीडियम फ्लेम उपर 5-7 मिनिट माटे आ चोखाने आपणे बॉइल कर लेशुं अने आ चोखा बॉइल थाय त्यां सुधीमां आपणे दाळ माटेनुं प्रेशर कूकर चढ़ावी दईए। જેના માટે મેં 1 કપ તુવેરની દાળને 3-4 વખત સરસ રીતે પાણીથી ધોઈ લીધી છે તેને આપણે પ્રેશર કુકરમાં લઈ લેશું અને ત્યારબાદ તેમાં 1 નંગ મોટી સાઈઝનું ટમેટું કે જેના મેં આ રીતના મોટા મોટા પીસીસ કરી લીધા છે તેને એડ કરી દેશું। 2.5-3 કપ જેટલું પાણી એડ કરી દેશું। 1 ટીસ્પૂન નમક એડ કરી દેશું અને 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું અને આ રીતે દાળને બોઈલ કરતી વખતે તેમાં હળદરને એડ કરવાથી દાળનો જે કલર છે ખૂબ જ સરસ આવે છે અને એક વખત આ બધું આપણે હલાવીને મિક્સ કરી દેશું અને ત્યારબાદ પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર 4-5 વિસલ વગાડી દેશું। 7 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ ચોખા સરસ ચડી ગયા છે તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને ભાતને આપણે ઓસાવી લેશું। અને ફ્રેન્ડ્સ આજે ભાતનું ઓસામણ છે એને તમારે જો ફેંકી ના દેવું હોય તો તેમાં થોડું નમક ગોળ અને ઘી એડ કરી અને તમે તેને નાના બાળકોને પીવડાવી શકો છો તે તેમના હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। 5 વિસલ બાદ અને પ્રેશર કુકરમાંથી બધું પ્રેશર નીકળી જાય ત્યારબાદ આ બાફેલી દાળ અને ટમેટાને આપણે બ્લેન્ડરથી સરસ રીતે બ્લેન્ડ કરી લેશું અને ત્યારબાદ એક કડાઈમાં આપણે 5-6 ટેબલસ્પૂન તેલ લઈ લેશું અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું, 8-10 મેથીના દાણા, 2 તજના ટુકડા, 3 લવિંગ, 1 બાદિયાનું ફૂલ, 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, પિંચ ઓફ હિંગ અને 8-10 મીઠા લીમડાના પાન એડ કરી દેશું। ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેશું અને તરત જ આ ક્રશ કરેલી દાળને એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું। ત્યારબાદ આપણે તેમાં 2 કપ પાણી એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું। ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેશું, 1.5 ટેબલસ્પૂન શિંગદાણા કે જેને મેં 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખ્યા છે તેને એડ કરી દેશું, સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને નમક ધ્યાનથી એડ કરશું કેમ કે દાળને બોઈલ કરતી વખતે પણ આપણે તેમાં નમક એડ કરેલું હતું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દેશું જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો, ગળાશ માટે 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી દેશું અને અહીંયા ખાંડને બદલે તમે ગોળનો પણ યુઝ કરી શકો છો અને થોડી સમારેલી કોથમીર એડ કરી દેશું જેથી કરીને દાળ જ્યારે બોઈલ થાય ત્યારે કોથમીરનો ટેસ્ટ છે તેમાં સરસ ચડી જાય અને આ બધું આપણે એક વખત સરસ રીતે મિક્સ કરી દેશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને
ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ દાળને આપણે 8-10 મિનિટ માટે કૂક કરી લેશું. 10 મિનિટ બાદ દાળમાં આપણે 1 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું જાડું ખમણ એડ કરી દેશું, જે ઓપ્શનલ છે. ખટાશ માટે 2 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરી દેશું. અને અહીંયા લીંબુના રસને બદલે તમે આંબલીનું પાણી પણ યુઝ કરી શકો છો. અને તેને મિક્સ કરી દેશું. અને ફ્રેન્ડ્સ, આ દાળની કન્સિસ્ટન્સી છે એને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી રાખી શકો છો. તો તુવેરની દાળ તૈયાર છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને લાસ્ટમાં આપણે તેમાં બારીક સમારેલી કોથમીર એડ કરી દેશું. અને હવે આપણે કોબી ગાજરનો સંભારો બનાવી લઈએ, જેના માટે એક ફ્રાયપેનમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું. અને તેલ થોડુંક ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરી દેશું, 1/2 ટીસ્પૂન જીરું એડ કરી દેશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દેશું અને 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું. અને તેને મિક્સ કરી દેશું. અને ત્યારબાદ આપણે તેમાં 1 કપ શ્રેડેડ કોબી, 1/2 કપ ગાજર કે જેને મેં આ રીતે લાંબા કટ કરી લીધા છે તેને એડ કરી દેશું, અને 2 નંગ આ રીતે લાંબા સમારેલા લીલા મરચાં એડ કરી દેશું અને બધું સરસ રીતે મિક્સ કરી દેશું. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું. અને ત્યારબાદ હાથમાં થોડું પાણી લઈ અને આ રીતે તેમાં છાંટી દેશું અને ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 3-4 મિનિટ માટે આપણે તેને કૂક કરી લેશું. 4 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ. ગાજર છે સરસ કૂક થઈ ગયા છે. બસ, તો હવે સંભારાને આનાથી વધારે આપણે કૂક નથી કરવાનો, ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું. અને હવે આપણે બટેટા મરચાના ભજીયા અને તેની સાથે સૌ થતી ખાટી મીઠી ચટણી બનાવી લઈએ. તો સૌથી પહેલાં તો આપણે ભજીયા માટેનું બેટર પ્રિપેર કરી લઈએ, જેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે 1.5 કપ એટલે કે 1.5 કપ ચણાનો લોટ લઈ લેશું. ત્યારબાદ તેમાં 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ એડ કરી દેશું, જેને એડ કરવાથી ભજીયા છે સરસ ક્રિસ્પી બને છે. અને જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ના હોય તો તેના બદલે તમે તપકીર અથવા તો કોર્નફ્લોરનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું, 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દેશું, પિન્ચ ઓફ હિંગ એડ કરી દેશું અને અરાઉન્ડ 2 ટેબલસ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીર એડ કરી દેશું. અને આ બધું આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે ભજીયા માટેનું બેટર પ્રિપેર કરી લેશું. અને આ ભજીયા માટેના બેટરને આપણે એકદમ પતલું પણ નહીં અને એકદમ થીક પણ નહીં, એટલે કે મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું પ્રિપેર કરશું. અને ભજીયા માટેના બેટરની આપણે આટલી કન્સિસ્ટન્સી મેઇન્ટેન કરવાની છે. અને હવે આ બેટરને આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે 5-6 મિનિટ માટે સરસ રીતે ફીણી લેશું, જેથી કરીને બેટર છે તેમાં હવા ભરાય અને પછી આપણે જે ભજીયા બનાવીએ તે સોડા કે બેકિંગ પાવડર નાખ્યા વગર જ એકદમ જ સરસ ફૂલેલા બને. 5 મિનિટ ફીણ્યા બાદ આ બેટરને આપણે ડીશથી કવર કરી દેશું અને તેને 15-20 મિનિટ માટે સેટ થવા માટે રાખી દેશું. અને ત્યાં સુધીમાં આપણે ભજીયા સાથે સૌ થતી ખાટી મીઠી ચટણી બનાવી લઈએ, જેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે 3 ટીસ્પૂન ચણાનો લોટ લઈ લેશું. તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું, 2 ટેબલસ્પૂન શુગર એડ કરી દેશું અને ત્યારબાદ 1 કપ જેટલું પાણી એડ કરી અને તેમાંથી આપણે એક બેટર બનાવી લેશું. તો પાણી આપણે થોડું થોડું એડ કરશું અને મિક્સ કરતા જશું, જેથી કરીને લમ્પ્સ ના રહે. અને ત્યારબાદ વઘાર માટે એક કડાઈમાં આપણે 1 ટેબલસ્પૂન તેલ લઈ લેશું અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરી દેશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દેશું, 8-10 મીઠા લીમડાના પાન એડ કરી દેશું અને 1 નંગ સમારેલું લીલું મરચું એડ કરી દેશું અને આ બધું આપણે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ આપણે તેમાં આ પ્રિપેર કરેલું ચટણી માટેનું બેટર છે એને એક વખત આ રીતે હલાવી અને એડ કરી દેશું. અને ત્યારબાદ ગેસની ફ્લેમ લો કરી દેશું અને કન્ટિન્યુઅસલી આ રીતે તેને હલાવતા રહેશું જ્યાં સુધી આ બેટર છે થોડું થીક ના થઈ જાય. અરાઉન્ડ 3 મિનિટ કૂક કર્યા બાદ
આ મિક્સર છે એ થોડું થિક થઈ ગયું છે અને ચટણી માટેની આપણે આટલી કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની છે કેમ કે આ મિક્સર જ્યારે ઠંડુ થશે ત્યારે તે થોડું હજુ વધારે થિક થશે તો લાસ્ટમાં હવે આપણે તેમાં 4 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડીક બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું તો ભજીયા સાથે સૌ થતી ખાટી મીઠી ચટણી તૈયાર છે ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈશું અને હવે ભજીયા બનાવવા માટે મેં અહીંયા 10 નંગ જેટલા મીડિયમ તીખા મરચાં લીધા છે અને તેને આ રીતે વચ્ચેથી સ્લિટ કરી દીધી છે અને આ મરચાં છે એ એટલા તીખા નથી એટલે તેમાંથી મેં બીને નથી નીકાળ્યા જો તમે તીખા મરચાંનો યુઝ કરો તો તમારે તેમાંથી બી નીકાળી દેવાના રહેશે અને 2 નંગ બટેટાની આટલી મીડિયમ થિક સ્લાઇસ કરી લીધી છે અને ત્યારબાદ તેને પાણીમાં પલાળી દીધા છે જેથી કરીને તે કાળી ના પડી જાય અને 15 મિનિટ બાદ ભજીયાને ફ્રાય કરતા પહેલાં આપણે બેટરમાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ ભજીયાને ફ્રાય કરતા પહેલાં આપણે તેલને ગેસની હાઈ ફ્લેમ ઉપર પ્રોપરલી ગરમ થવા દઈશું અને તેલ પ્રોપરલી ગરમ થઈ જાય એટલે પહેલાં આપણે તેમાં મરચાંના ભજીયા ઉતારી લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર મરચાં લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું ભજીયા સરસ લાઇટ બ્રાઉન ફ્રાય થઈ ગયા છે તો હવે આ રીતે આપણે બીજા બધા પણ મરચાંના ભજીયા ઉતારી લઈશું અને ત્યારબાદ આપણે બટેટાના ભજીયા ઉતારી લઈશું અને તેને પણ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું ભજીયા સરસ લાઇટ બ્રાઉન ફ્રાય થઈ ગયા છે અને આપ જોઈ શકો છો સોડા કે બેકિંગ પાવડર નાખ્યા વગર જ ભજીયા એકદમ જ સરસ ફૂલેલા બન્યા છે તો હવે આ રીતે આપણે બીજા બધા પણ બટેટાના ભજીયા ઉતારી લઈશું અને હવે આપણે મોળી પૂરી બનાવી લઈએ જેના માટે મેં અહીંયા 1.5 કપ ઘઉંનો લોટ લીધો છે અને તેમાં 1/2 ટીસ્પૂન નમક એડ કરી દઈશું નમક એડ કરવું ઓપ્શનલ છે જો તમારે મોળી પૂરી નમક વગર બનાવી હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે જે રોટલી માટેનો ડો પ્રિપેર કરતા હોય તેના કરતાં થોડો કઠણ ડો પ્રિપેર કરી લેશું અને પૂરી માટેનો ડો છે એ આપણે થોડો કઠણ એટલે રાખીએ કે જેના કારણે થઈને પૂરી છે તેલ ચડેલી ના થાય પૂરી માટેનો આપણે આટલો હાર્ડ ડો પ્રિપેર કરવાનો છે અને હવે હાથને થોડો તેલવાળો કરીને આ લોટને આપણે સરસ રીતે મસળી લેશું અને ત્યારબાદ ડીશથી કવર કરીને આ લોટને આપણે 10-15 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું પંદર મિનિટ બાદ આપણે ફરી એક વખત આ લોટને થોડો મસળી લેશું અને ત્યારબાદ તેમાંથી આ રીતના મીડિયમ સાઇઝના લુઆ વાળી લેશું અને ત્યારબાદ તેને રોલ કરી લેશું પૂરીને આ રીતે આપણે આટલી મીડિયમ થિક રોલ કરશું અને પૂરીની સાઇઝ જે છે એ તમે તમારા ટેસ્ટ મુજબ નાની મોટી રાખી શકો છો અને ત્યારબાદ પૂરીને ફ્રાય કરતા પહેલાં આપણે તેલને પ્રોપરલી ગરમ કરી લેશું અને તેમાં પૂરીને તળી લેશું તો આ રીતે આપણે બીજી બધી પૂરી પણ તળી લઈએ અને હવે આપણી બધી જ વસ્તુઓ તૈયાર છે તો આપણે તેને સર્વ કરી લઈએ જેમાં સૌથી પહેલાં આપણે લેશું બાસુંદી ત્યારબાદ બટેટાનું રસાવાળું શાક દાળ ભાત મગની છૂટી દાળ કોબી ગાજરનો સંભારો બટેટા અને મરચાંના ભજીયા ભજીયા સાથે ખાવાની મજા આવે તેવી ખાટી મીઠી ચટણી પૂરી પાપડ અને છેલ્લે મસાલા છાશ
તો ફ્રેન્ડ્સ, મારી આ થાળીનું મેનુ તમને કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યુંકી જિંદગી ખૂબસૂરત હૈ.